ફરી એકવાર સ્વાગત છે આપનું રમણીસ કન્સેપ્ટ ટોક ની આ સિરીઝમાં કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજના એવા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ ના એમસીક્યુ ની કે જે આપને આવનારી ક્લાસ 1 2 અને 3 ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના હોય. તો મિત્રો, વધુ વાત ન કરતા શરૂ કરીએ આજના 5 ડિસેમ્બર ના મહત્વના કરંટ અફેર્સ ના એમસીક્યુ. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ તો પૃથ્વી 2 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું છે? ઓડિશા, અંદમાન નિકોબાર, પશ્ચિમ બંગાળ કે પછી રાજસ્થાન? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓડિશા. પૃથ્વી મિસાઇલ સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલ છે. તેની રેન્જ 350 કિલોમીટર જેટલી છે. તે 500થી 1000 કિલોગ્રામ જેટલો પેલોડ લઈ જવા માટે સક્ષમ છે. આ વિશે અન્ય માહિતી મેળવીએ તો પૃથ્વી 2 મિસાઇલને DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે. DRDO વિશે અગત્યના પ્રશ્નોની માહિતી મેળવીએ તો DRDOની સ્થાપના ઈસવીસન 1958માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે. તેના ચેરમેન પદે જી સતીશ રેડ્ડી કાર્યરત છે. DRDOનો મોટો ઘણીવાર પરીક્ષામાં પૂછી લે છે, તો તેનો મોટો જાણીએ તો તેનો મોટો સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ એટલે કે જેને હિન્દીમાં બલસ્ય મૂલમ વિજ્ઞાનમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ તો આલ્ફાબેટ ઇન્કના નવા CEO પદે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, સત્ય નાડેલા કે પછી એક પણ નહીં? તો મિત્રો, આનો સાચો જવાબ છે સુંદર પિચાઈ. આલ્ફાબેટ ઇન્ક એ ગૂગલની પેરેન્ટ કંપની છે. ગૂગલના હાલના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈ છે અને તેમને જ આલ્ફાબેટ ઇન્કના CEO પદે નિમણૂક કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 3 જોઈએ તો ભારતીય પોષણ એન્થમનું અનાવરણ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, રામનાથ કોવિંદ કે પછી એમ વેંકૈયા નાયડુ? તો મિત્રો, આનો સાચો જવાબ છે એમ વેંકૈયા નાયડુ. હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા ભારતીય પોષણ એન્થેમનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભારતમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે આ ભારતીય પોષણ એન્થેમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય માહિતી મેળવીએ તો ભારત દેશના દરેક ખૂણા સુધી આ ગીતને પહોંચાડવા માટે તેને એન્થમનું રૂપ આપવામાં આવ્યું છે. તેને પ્રસૂદ જોશી દ્વારા લખવામાં આવ્યું છે અને તેનું ગાયન શંકર મહાદેવને કર્યું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ તો ભાસ્કર મેનન કે જેમનું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા? લેખક, પત્રકાર, અભિનેતા કે પછી એક પણ નહીં? તો મિત્રો, આનો સાચો જવાબ છે પત્રકાર. ભાસ્કર મેનન એ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે PTIના એક પ્રતિષ્ઠિત પત્રકાર હતા જેમનું હાલમાં નિધન થયું છે. તેમનું નામ ઘણીવાર એક્ઝામમાં પૂછી લે તો તમારે તેમનું નામ યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ તો 2020ના રાષ્ટ્રીય શીખ રમતની મેજબાની કોણ કરશે? ચંદીગઢ, જલંધર, નવી દિલ્હી કે પછી જયપુર? તો મિત્રો, આનો સાચો જવાબ છે નવી દિલ્હી. રાષ્ટ્રીય શીખ રમતનું આયોજન જાન્યુઆરી 2020માં કરવામાં આવશે, જેની મેજબાની ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવશે. પ્રશ્ન નંબર 6 જોઈએ તો વોલમાર્ટે કઈ બેંક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? HDFC, IDBI, ICICI કે પછી SBI? તો મિત્રો, આનો સાચો જવાબ છે HDFC. HDFCનું પૂરું નામ ધ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોઓપરેશન છે. HDFCની સ્થાપના ઈસવીસન 1977માં કરવામાં આવી હતી. અન્ય જાણકારી મેળવીએ તો હસમુખભાઈ પારેખ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. વોલમાર્ટ વિશે જાણકારી મેળવીએ તો વોલમાર્ટ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ગુડગાંવમાં આવેલું છે. તેના હાલના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ અય્યર છે. પ્રશ્ન નંબર 7 જોઈએ તો ADB એ કયા રાજ્યના માળખાગત વિકાસ માટે 206 મિલિયન અમેરિકી ડોલરની મંજૂરી આપી છે? અસમ, તમિલનાડુ, કેરળ કે પછી રાજસ્થાન? તો મિત્રો, આનો સાચો જવાબ છે તમિલનાડુ. હાલમાં ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે તમિલનાડુમાં જોવા મળતી જળ વ્યવસ્થાપન
અને અન્ય માળખાગત સુવિધાઓની પૂર્તિ કરવા માટે 206 મિલિયન અમેરિકી ડોલરની સહાયતા આપવાની મંજૂરી આપી છે. તમિલનાડુમાં સહાયતા આપવાની મંજૂરી આપી છે તો તેના વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તેના ચીફ મિનિસ્ટર ઈ કે પાલાનીસ્વામી છે તથા તેના ગવર્નર પદે હાલમાં બનવારીલાલ પુરોહિત કાર્યરત છે. પ્રશ્ન નંબર 8 જોઈએ તો ભારત અને ચીન વચ્ચે કયો સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ આયોજિત કરવામાં આવશે? હેન્ડ ઇન હેન્ડ, હેન્ડ ઇન ચાઇના, હેન્ડ ઇન ઇન્ડિયા કે પછી હેન્ડ ઇન ચેઇન? તો મિત્રો, આનો સાચો જવાબ છે હેન્ડ ઇન હેન્ડ. ભારત અને ચાઇના વચ્ચે થઈ રહેલું આ 8મું સંસ્કરણ છે અને આ હેન્ડ ઇન હેન્ડ અભ્યાસનું આયોજન ભારતના મેઘાલયમાં આયોજિત કરવામાં આવશે. ભારત અને ચાઇના વચ્ચે આયોજિત થતું હોવાથી ચાઇના વિશે થોડી જાણકારી મેળવીએ તો ચાઇનાની રાજધાની બેઇજિંગ છે. તેની કરન્સીને રેનમિનબી કહેવામાં આવે છે તથા તેના પ્રેસિડેન્ટ પદે હાલમાં ઝી જિનપિંગ કાર્યરત છે. પ્રશ્ન નંબર 9 જોઈએ તો FSSAI એ કયા સ્ટેશનને દેશના પ્રથમ ઇટ રાઇટ સ્ટેશનના રૂપમાં પ્રમાણિત કર્યું છે? ગુવાહાટી રેલવે સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ, ચારબાગ રેલવે સ્ટેશન કે પછી મિદનાપુર રેલવે સ્ટેશન? તો મિત્રો, આનો સાચો જવાબ છે મુંબઈ સેન્ટ્રલ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ FSSAIનું પૂરું નામ છે. તેના દ્વારા હાલમાં ઈટ રાઇટ મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તેના અંતર્ગત ઈટ હેલ્ધી ઈટ સેફ એટલે કે રેલવેમાં જે જમવાનું આપવામાં આવે છે તે હેલ્ધી અને પોષણયુક્ત હોય તેવા ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ, જેમાં મુંબઈ સેન્ટ્રલને 4 સ્ટાર આપવામાં આવ્યા છે. આ સાથે આપણે એ પણ વાત યાદ રાખશું કે અસમમાં આવેલ ગુવાહાટી રેલવે સ્ટેશનને સૌથી પહેલાં ISO સર્ટિફિકેટ NGC એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 10 જોઈએ તો ભારતના કયા રાજ્યને દિવ્યાંગજનોના પુનર્વાસ માટે નેશનલ એવોર્ડ ઓફ એક્સિલન્સથી સન્માનિત કરવામાં આવ્યા? ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ કે પછી તમિલનાડુ? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા 3 ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસના અવસર પર ઉત્તર પ્રદેશ રાજ્યને નેશનલ એવોર્ડ ઓફ એક્સિલન્સથી સન્માનિત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા 2014-15માં શરૂ કરાયેલી યોજના સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના સારા દેખાવ બદલ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશને એવોર્ડ મળ્યો છે તો તેની પણ થોડી માહિતી મેળવી લઈએ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે. તેના ગવર્નર પદે આનંદીબેન પટેલ અને તેના મુખ્યમંત્રી હાલમાં યોગી આદિત્યનાથ છે. તો મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સના MCQ. આવા અન્ય MCQની માહિતી તથા કોમ્પિટિટિવ એક્ઝામનું બધું મટીરિયલ અને પેપર્સની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે 9942443502 ઇન ઇંગ્લિશ 9924435002 પર મેસેજ કરી શકો છો તથા વધુ માહિતી માટે અમારા ઇન્સ્ટા પેજને પણ ફોલો કરો. જો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો.